भारत भर में विघ्नहर्ता गणेश जी की स्थापना कर हर्षोल्लास साथ उजवणी करवामां आवी रही है। त्यारे अरवली जिल्ला में मोडासाना सिग्नविला रेसिडेंसी में बे वर्ष में कोरोना बाद आ वर्षे खूब ज धामधूमपूर्वक विविध प्रकार कार्यक्रमों द्वारा भक्तों भगवान गणेश जी की आराधना और एम दर्शन कर धन्यता अनुभवे है। त्यारे मोडासा में मालपुर रोड पास आवेली संगीनी विला रेसिडेंसी में गजानन गणपति उजवणी पांचमा दिने फनफूड फेर नु आयोजन करवामां आव्युं हतुं। पांचमा दिवसे अरवलीना मोडासा तालुकाना टींटोई गामना पांच मासना पुत्र दैविक सोनी माटे समर्पित कर्यो हतो, जेमां पांच मासना दैविक सोनी ने एसएमए वन नामनी गंभीर बीमारीना इलाज माटे 16 करोड़ रूपयानी सख्त जरूरियात होवाने कारणे संगीनी विला रेसिडेंसीनी महिलाओं द्वारा जे कई पण मदद थाय ते हेतुथी 20 जेटला स्टॉलनु आयोजन करवामां आव्युं हतुं। फनफूड फेर में फनफूड बार सोसायटी तेमज मोडासाना शहरीजनों ने आमंत्रित करी नफो थाय ते दैविक सोनीना इलाज माटे समर्पित करवामां आवशे। मारू नाम रोहित कुमार चंपकलाल शेठ छे, हुं मोडासानो वतनी छुं। संगीनी विला मोडासानी एक रेसिडेंट स्कीम छे, एनी अंदर वारे त्यौहार नवा नवा आयोजन थता होय छे त्यौहारोना, एमां आ गणपति महोत्सवनुं आयोजन करेल छे आ वर्षे। ने એમાં પણ એક વિશિષ્ટ આયોજન આ વખતે એવું કરેલું છે કે જે દિવ્યાંગ બાળક દૈવિક સોની છે એના ફંડરેઈઝ માટે કરીને અહીં એક ફનફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે। એની અંદર દરેક વિશેષ દ્વારા એ ભાગ લઈને નવું નવું આઇટમો વિશેષ આઇટમ બનાવી છે અને ગામના દરેક વ્યક્તિઓને અહીં આમંત્રિત કરવામાં આવેલા છે અને જાહેરમાં એક ફનફૂડ સ્ટોલ ઊભો કરેલ છે અને અહીં જે પણ કંઈ આવક થાય એ દિવ્યાંગ સોનીને એ દિવ્યાંગ બાળક જે દૈવિક સોની છે એને આપવાની આયોજન કરેલ છે અને ખૂબ સારું આયોજન છે, ટેસ્ટ બી બહુ સારા છે। संगीनी विला परिवार द्वारा छेल्ला 3 वर्षथी गणेश महोत्सवनुं आयोजन थतुं होय छे। गणेश महोत्सवनुं आयोजन एटला माटे करता होय छे जेथी सोसायटीना सर्वे सभ्योनुं भक्तिमय वातावरण रहे अने तेओ ईश्वर प्रत्ये श्रद्धा अटूट रहे। आजनो दिवस अमे एटला माटे विशिष्ट राख्यो छे कि आजे सोसायटीमां फनफूड फेरनुं आयोजन कर्युं छे અને આ એટલા માટે કર્યું છે કે ટિન્ટોનો એક બાળક દૈવિક સોની નામનો બાળક છે જે એસએમએ વન નામની બીમારીથી પીડાઈ રહ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે તેને 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપવાનું છે। હવે આ ઇન્જેક્શનની માતબર આટલી રકમ ભેગી કરવી આપણને ખબર છે કે અશક્ય છે અને એ અશક્યને શક્ય કરવા માટે અમે અહીંયા આ ફૂડ ફેરનું આયોજન કર્યું છે। આ ફૂડ ફેર આયોજન કરવાનો હેતુ એ છે કે અહીંયા સોસાયટીના મેમ્બર દ્વારા જે જે પણ સ્ટોલ બનાવ્યા છે એ સ્ટોલમાં જે પણ આવક થશે એ સમગ્ર આવક એ બાળકના આ બે બાળકની બીમારી દૂર કરવા માટે આપવામાં આવશે અથવા ભેટ સ્વરૂપે આપવામાં આવશે। અહીંયા સોસાયટીના સભ્યો ઉપરાંત બહારથી પણ એટલા જ લોકો ઉપસ્થિત થયા છે કારણ કે તેઓ પણ તેમના કંઈક નહીં ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પોતાનું અમૂલ્ય યોગદાન આપવા માંગે છે। તો આ હેતુસર અમે આયોજન કર્યું છે અને અમે આશા રાખીએ કે એ બાળક આ બીમારીથી ઝડપથી દૂર થાય અને તે આપણા જેમ જ સામાન્ય જીવન જીવી શકે। જય ગણેશ, હું સૌને આવકારું છું તેમજ અમારી સંગીતની વિલા સોસાયટીની અંદર છેલ્લા 3 વર્ષથી ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેમાંય આ 2 વર્ષના કોરોનાના કાળ બાદ આયોજકોએ ખૂબ સુંદર આયોજન કરી અને સ્ત્રીઓ અને ગૃહિણીઓને ખૂબ આનંદ અને રસપ્રદ વિષય બાબતે સ્ટોલનું એક નવું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર પોતાને મનગમતી ચીજ વસ્તુઓને બનાવી અને તેનું આમંત્રિત કરી અને દરેકના સ્ટોલનું વિતરણ કરવામાં આવ્યું છે। આ સ્ટોલની અંદર અમે અમારી સોસાયટી તેમજ અન્ય સ્નેહીજનો મિત્રો અને બધાને આમંત્રિત કરવામાં આવે છે। બધાએ ખૂબ જ મજાથી જાણે કે આપણે અમદાવાદના માણેકચોકનો લાભ લઈ રહ્યા હોય તેવો બધાને આનંદની અનુભૂતિ થાય છે અને એવા આનંદ અને ઉત્સાહ સાથે અમે આ સંગીની વિલાના ગણેશ મહોત્સવને ખૂબ ભાવપૂર્વક અને પ્રેમપૂર્વક અને અમારા આયોજકોના ખૂબ શ્રદ્ધાપૂર્વકના આયોજન સાથે ઉજવી રહ્યા છીએ। એ બાબતે બધાને ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ અમારા સાથે અમારા સ્ટોલના જે આયોજક છે તેમને પણ હું કહીશ કે 2 શબ્દો કહેશે। તો સમાચારમાં હાલ બસ આટલું જ વધુ